નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ ગ્રુપ વર્કસ્કૂલ રાજુલા કુંભારિયા. વિદ્યાર્થીઓ, હું જસ્મીન વાછાણી, હોમ લખોલીસ વિદ્યાસંકુલ રાજુલા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ નંબર 15 શરૂઆત કરીએ. આગળના દાખલાઓની અંદર આપણે આપેલ શ્રેણીકનો વ્યસ્ત શ્રેણીક મેળવવા પ્રયત્ન કર્યો, પરંતુ આગળ આપણે જે શ્રેણીક આપેલો હતો તે 2x2 શ્રેણીક હતો. હવે આપણે થોડા મોટા એક્ઝામ્પલ આગળ હતી તેવી જ પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને આપણે 3x3 શ્રેણીક આપેલો છે તેનો વ્યસ્ત શ્રેણીક મેળવવા પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓ, અહીં આપણને 3x3 શ્રેણીક આપેલો છે તો એનું નામ નથી આપેલું, તો આપણે એને ગણ એ દ્વારા શ્રેણીક એ દ્વારા દર્શાવીએ. શ્રેણીક એની અંદર 2 3 3, 2 2 3, 3 -2, 2 નો સમાવેશ છે. તેનો વ્યસ્ત શ્રેણીક મેળવવા માટે આપણને આગળ ખ્યાલ છે તે જ મુજબ એ બરાબર IA લખીશું. તો એની જગ્યાએ એની કિંમત મૂકીશું. આઈની જગ્યાએ હવે અહીં 3x3 શ્રેણીક આપેલો હોવાથી આપણે આઈની જગ્યાએ એકમ શ્રેણીક તરીકે હવે 3x3 એકમ શ્રેણીક લઈશું અને આ જે પાછળનો એ છે તેને એને એ જ રાખવા પ્રયત્ન કરીશું. ત્યારબાદ વિદ્યાર્થીઓ, અહીં આપણને ખબર છે તે મુજબ આપેલ શ્રેણીકનો વ્યસ્ત શ્રેણીક મેળવવા માટે આપણે પ્રથમ શ્રેણીકને એકમ શ્રેણીક બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. તો પ્રથમ શ્રેણીકને એકમ શ્રેણીક બનાવવા માટે સૌ પ્રથમ આપણે R21 -1 ક્રિયાનો ઉપયોગ કરીએ. R21 -1 ક્રિયાનો ઉપયોગ કરતા આપણને મળશે 0. આનો મતલબ એમ થશે કે બીજી હારના તમામ સભ્યને -1 વડે ગુણી પ્રથમ હારમાં ઉમેરતા. તો આ ક્રિયાનો ઉપયોગ કરતા આપણને ડાબી બાજુ મળશે 0 -5 0. બાકીની બંને લાઇન એમને એમ રહેશે 2 2 3 3 -2 2. અને અહીં પણ પ્રથમ હારની અંદર ચેન્જ થશે તો એ થશે 1 -1 0 0 1 0 0 0 1. આ એનો એ એમને એમ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક ક્રિયા કરીએ R23 -1, એટલે કે બીજી હારના તમામ સભ્યને -1 વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરતા. તો વિદ્યાર્થીઓ, અહીં માત્ર ત્રીજી હારમાં ચેન્જીસ થશે, પ્રથમ અને દ્વિતીય હાર એમને એમ રહેશે બંને બાજુ. તો અહીં આપણને મળશે, જો R23 -1 ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે તો આપણને મળશે પ્રથમ બે હાર એમને એમ, એટલે કે 0 -5 0 2 2 3. ત્રીજી હારમાં ચેન્જ થશે અને તે થશે 1 -4 -1. તેવી જ રીતે અહીં પણ પ્રથમ બે હાર એમને એમ લખીશું, ત્રીજી હારમાં લખીશું 0 -1 1. ત્યારબાદ હવે આને એકમ શ્રેણીક બનાવવા પ્રયત્ન કરવો હોય તો શું કરવું જોઈએ? તો R32નો ઉપયોગ કરીએ. R32 -2નો ઉપયોગ કરીએ. R32 -2નો મતલબ થશે કે ત્રીજી હારના તમામ સભ્યને -2 વડે ગુણી બીજી હારમાં ઉમેરીએ. તો વિદ્યાર્થીઓ, આ પ્રક્રિયા કરતાં આપણને માત્ર બીજી હારમાં ચેન્જીસ જોવા મળશે, પ્રથમ અને તૃતીય હાર એમને એમ રહેશે, જે તમે સ્પષ્ટપણે અહીં જોઈ શકો છો. તો વચ્ચેની હારની અંદર ચેન્જીસ થશે તે થશે 0 10 5 0 3 2. ત્યારબાદ આપણે R13 પ્રક્રિયાનો ઉપયોગ કરીએ. R13 પ્રક્રિયા એટલે આપણે જાણીએ તે મુજબ પ્રથમ અને તૃતીય હારની અદલા બદલી કરતા, કારણ કે આપણે એકમ શ્રેણીક મેળવવા માટે સૌ પ્રથમ અહીં 1 જોતો હોય છે. તો આપણે પ્રથમ અને તૃતીય હારની અદલાબદલી કરીએ. તો અહીં પ્રથમ અને તૃતીય હારની અદલાબદલી કરેલી છે તો આપણને મળશે 1 -4 -1. વચ્ચેની હાર જે છે એમને એમ 0 10 5. તૃતીય હાર મળશે 0 -5 0. તેવી જ રીતે જમણી બાજુ પણ આપણે ચેન્જીસ કરીશું.
ત્યારબાદ ફરીથી આપણે વિદ્યાર્થીઓ R23 પ્રક્રિયાનો ઉપયોગ કરીએ. R23 પ્રક્રિયાનો ઉપયોગ કરવો એનો મતલબ એમ કે બીજી અને ત્રીજી આરની અદલા બદલી કરવી. તો અહીં ઉપરના જે શ્રેણીકની અંદર બીજી અને ત્રીજી આર છે તેની અદલા બદલી કરતા આપણને આ સ્ટેપ મળશે, જે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે R232 પ્રક્રિયાનો ઉપયોગ કરીએ. જો આ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ તો આપણને શું કરવું જોઈએ? તો કે બીજી હારના તમામ સભ્યને 2 વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરીએ. વિદ્યાર્થીઓ આ પ્રક્રિયા કરતા આપણને આ શ્રેણીક મળશે 141050005. અને આ બાજુ મળશે આપણને 0-11 110 213 21-2. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે અહીં એક કામ કરીએ, અહીં વચ્ચેના ભાગે મારે 1 જોતું હોય છે, તેથી અહીં 5 છે અને બંને સાઈડ 0 છે. તો આપણે એક કામ કરીએ કે બીજી આરના તમામ સભ્યને -1/5 વડે ગુણી દઈએ. અહીં ખરેખર ભૂલ છે, -5 આપેલું હોય. તો આ રીતની પ્રક્રિયા કરવામાં આવશે તો આપણને આ સ્ટેપ મળશે, જે સ્પષ્ટપણે તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં -4ની જગ્યાએ 0 લાવવા માટે આપણે આ પ્રક્રિયા કરીશું, R311. એનો મતલબ એમ થયો કે ત્રીજી આરના તમામ સભ્યોને 1 વડે ગુણી પ્રથમ આરમાં ઉમેરીએ. તો આપણને આ સ્ટેપ મળશે, જે તમે ધ્યાન આપી જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં -1ની જગ્યાએ આપણે શું લાવવું છે? 0. તો અહીં 0 લાવવા માટે આપણે એક પ્રક્રિયા કરીશું, R311 કરીએ, એટલે કે આપણને આ સ્ટેપ મળશે. ત્યારબાદ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે અહીં ડાબી બાજુએ એકમ શ્રેણીક મળી ગયો. તો આપણે જ્યારે ડાબી બાજુ એકમ શ્રેણીક મળી જાય ત્યારે આ પ્રક્રિયાને આપણે સ્ટોપ કરી દઈશું અને આપણને મળશે I=A-1A. તો એ ઇન્વર્સની જગ્યાએ આપણને અહીં જે શ્રેણીક છે તે આપણે એ ઇન્વર્સ તરીકે લઈ શકીએ. તો આપણા એક્ઝામ્પલનો જવાબ બનશે A-1 = R. તો વિદ્યાર્થીઓ આવી રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 16 પર જઈએ, તે પણ આના જેવો જ છે. તો તેને ધ્યાન આપી સમજવા પ્રયત્ન કરીએ. વિદ્યાર્થીઓ અહીં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરો અને આપેલ શ્રેણીકનો વ્યસ્ત શ્રેણીક મેળવો. ફરી એક વખત યાદ કરાવી દઉં કે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરવો એટલે કે અહીં આપણે જે કંઈ પ્રક્રિયા કરીએ છીએ તે હાર ઉપર જ કરીશું, સ્તંભ ઉપર નહીં કરીએ. તો અહીં આપેલા શ્રેણીકને A વડે દર્શાવીએ, ત્યારબાદ A = IA લખીશું, A અને Iની કિંમત મૂકીશું. અહીં આપેલો એ 3x3 શ્રેણીક હોવાથી Iની કિંમત આપણે 3x3 એકમ શ્રેણીક લઈશું. ત્યારબાદ આપણે એક પ્રક્રિયા કરીએ, R12-3, એટલે કે પ્રથમ હારના દરેક સભ્યને -3 વડે ગુણી અને બીજી હારમાં ઉમેરીએ. તો આપણને મળશે 13-2 09-11 250, અને જમણી બાજુ મળશે 100 310 001 A. ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં 2ની જગ્યાએ 0 લાવવા માટે ફરીથી આપણે એક પ્રક્રિયા કરીએ, R12-2, એટલે કે પ્રથમ હારના દરેક સભ્યને -2 વડે ગુણી બીજી હારમાં ઉમેરતા. તો આપણને મળશે 13-2 09-11 0-14. આ બાજુ મળશે 100 310 -201. ત્યારબાદ આપણે અહીં 0 લાવવા માટે
3 ની જગ્યાએ 0 લાવવા માટે આપણે આ પ્રક્રિયા કરીએ. આ 313 એનો મતલબ એમ કે ત્રીજી હારના દરેક સભ્યને 3 વડે ગુણી પ્રથમ હારમાં ઉમેરીએ તો આપણને મળશે 10 10, 09 માઇનસ 11, 0 માઇનસ 19, અને જમણી બાજુ મળશે માઇનસ 503, 310, માઇનસ 201 ઇન્ટુ એ. અહીં પાછળનો એ તો એમને એમ છેક સુધી લખ્યા જઈશું. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે આ 2 3 પ્રક્રિયાનો ઉપયોગ કરીએ, એટલે કે બીજી અને ત્રીજી હારની અદલા બદલી કરીએ તો આપણને આ પદ મળશે. તે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો, એ તો ખૂબ સરળ છે, તો તેની ચર્ચા નહીં કરીએ. ત્યારબાદ આપણે અહીં 9 ની જગ્યાએ 0 લાવવા માટે આર 239નો ઉપયોગ કરીએ, એટલે કે બીજી હારના તમામ સભ્યને 9 વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરીએ તો આપણને આ પદ મળશે 10 10, 0 માઇનસ 14, 0 0 25. માત્ર ત્રીજી હારમાં ચેન્જીસ થશે. અને જમણી બાજુ મળશે 503, માઇનસ 201, માઇનસ 15 1 9. વિદ્યાર્થીઓ અહીં માઇનસ 1ની જગ્યાએ આપણે 1 લાવવું છે તો આપણે આ એક પ્રક્રિયાનો ઉપયોગ કરીએ. આર 2 માઇનસ 1 લઈએ, એનો મતલબ એમ કે બીજી હારના તમામ સભ્યને માઇનસ 1 વડે ગુણી દઈએ તો અહીં બીજી હારમાં પ્લસ છે તે માઇનસ થઈ જશે, માઇનસ છે તે પ્લસ થઈ જશે. વિદ્યાર્થીઓ હજી આપણે આને એકમ શ્રેણી બનાવવા માટે અહીં 1ની જરૂર છે, તો આપણે કામ કરીએ કે ત્રીજી હારના દરેક સભ્યને 1/25 વડે ગુણી દઈએ તો આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ. આર 3 1/25, તો આપણને અહીં એકમ શ્રેણી તરીકે મળશે 10 10, 01 માઇનસ 4, 001. તે જ પ્રમાણે આ બાજુ પણ ચેન્જીસ થશે તો અહીં માત્ર ત્રીજી હારમાં ચેન્જીસ કરીશું તો મળશે આપણને માઇનસ 3/5, 1/25 અને 9/25. ત્યારબાદ ફરીથી આપણે આપેલ શ્રેણીકને એકમ શ્રેણી બનાવવા માટે અહીં બે પ્રક્રિયા એક સાથે કરી છે. જો ખ્યાલ ન આવે તો અલગ અલગ કરવા પ્રયત્ન કરવો. અહીં પ્રક્રિયા કરી છે આર 3 2 4 અને આર 3 1 10, એટલે કે ત્રીજી હારના દરેક સભ્યને 4 વડે ગુણી બીજી હારમાં ઉમેરીએ અને ત્રીજી હારના દરેક સભ્યને -10 વડે ગુણી પ્રથમ હારમાં ઉમેરીએ તો આપણને આ બાજુ એકમ શ્રેણીક મળશે. ત્યારે આપણે પ્રક્રિયા સ્ટોપ કરી દઈશું અને જમણી બાજુએ જે શ્રેણીક મળે તે આપણો એક ઇન્વર્સ શ્રેણીક એટલે કે વ્યસ્ત શ્રેણીક મળે છે. તો અહીં તમે સ્પષ્ટપણે આ એક્ઝામ્પલ જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ આગળના એક્ઝામ્પલ જોવા પ્રયત્ન કરીએ તો એક્ઝામ્પલ નંબર 17 અહીં દર્શાવવામાં આવેલ છે. તો એક્ઝામ્પલ નંબર 17 હોમવર્કમાં કરવા પ્રયત્ન કરવો. તેની અંદર પણ આગળ જોયું તે જ પ્રમાણે પ્રક્રિયાઓ કરીશું. વિદ્યાર્થીઓ એવું જરૂરી નથી કે અહીં મેં જે પ્રક્રિયાઓ કરી છે તે જ પ્રક્રિયા કરવી તમારે. તમારી અનુકૂળતા મુજબ અલગ પ્રક્રિયાઓ કરી અને અહીં એકમ શ્રેણીક લાવો તો પણ ચાલે, જવાબમાં કોઈ જ ફેરફાર થશે નહીં. અહીં કોઈ પણ પ્રક્રિયા કરો તમે, પરંતુ જો સાચી કરવામાં આવે તો અંતમાં જ્યાં ઇન્વર્સ શ્રેણીક મળે છે, વ્યસ્ત શ્રેણીક મળે છે, તેમાં કોઈ જ ફેરફાર થશે નહીં. વ્યસ્ત શ્રેણીક અનન્ય હોય છે, એટલા માટે આનો જવાબ કોઈ દિવસ ફેરફાર હોઈ શકે નહીં. તો એક્ઝામ્પલ નંબર 17 અને અહીં એક MCQ દર્શાવવામાં આવેલ છે, તે બંને જાતે ગણવા પ્રયત્ન કરવો. MCQની અંદર કહેવામાં આવેલું છે કે વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. જો ખાલી જગ્યા હોય તો A અને B એકબીજાના વ્યસ્ત શ્રેણી કહેવાય. શું હોય તો કહેવાય, A અને Bનો ગુણાકાર એ B અને એના ગુણાકાર બંને કેવો હોવો જોઈએ, એકમ શ્રેણીક મળતો હોવો જોઈએ. તો AB = BA = I થાય તો આપણે A અને Bને વ્યસ્ત શ્રેણીક કહી શકીએ. તો આનો જવાબ મળશે ઓપ્શન B.
વિદ્યાર્થીઓ અહીં બે ત્રણ દાખલાઓ વધારાના અહીં હોમવર્કમાં મેં આપેલા છે, તો તેને જાતે ગણવા પ્રયત્ન કરવો, તેનો જવાબ પણ અહીં આપેલા છે, તો તેને જવાબ લાવવા પ્રયત્ન કરવો. તો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખીએ. આજનું હોમવર્ક રહેશે આજે ચલાવેલા તમામ દાખલા એક વખત રફ બુકમાં ગણવા અને ત્યારબાદ જ બાકી બુકમાં તેને ગણવા પ્રયત્ન કરવો. થેન્ક યુ. આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર આગળના એક્ઝામ્પલ જોવા પ્રયત્ન કરીશું. થેન્ક યુ.